નમસ્કાર દર્શક મિત્રો અપતક દ્વારા આયોજિત અંક વિજ્ઞાન એ પ્રગતિનું સરનામું નામક વિશેષ કાર્યક્રમમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આ કાર્યક્રમમાં આપણે અંક વિજ્ઞાન શું છે આ શાસ્ત્ર શું છે આના સક્સેસ રેશિયો શું છે તે વિષય ઉપર આપણે ચર્ચા કરીશું ત્યારે અત્યારે આપણી સાથે સ્ટુડિયો પર માસ્ટર જીનલ્સ ઉપસ્થિત છે આપણે એની સાથે સીધી વાતચીત કહી જાણીએ કે એમનું શું માનવું છે અંક વિજ્ઞાનને લઈને બેન આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારા અપતકના આંગણે આવ્યા છો અને આપણે બે એપિસોડ જે અંક વિજ્ઞાનને લઈને કર્યા એમાં ખૂબ આપણે સારી વાત કરી ત્યારે આ વખતેનો જે એપિસોડ જે છે આપણે ભાગ્યાંક ઉપર કરવા જઈ રહ્યા છીએ શું કહેશો ભાગ્યાંક એ કઈ રીતે કિસ્મતનો દરવાજો ખોલતું હોય છે પહેલા એપિસોડમાં આપણે વાત કરી હતી કે અંક વિજ્ઞાન શું છે તમારા જીવનમાં એટલે કે ડે ટુ ડે લાઈફમાં તમે એવા કયા ફેરફારો કરી શકો કે તમે પણ પ્રગતિના સરનામે પહોંચી શકો બીજા એપિસોડમાં આપણે ચર્ચા કરી હતી કે મૂળાંક શું છે મૂળાંક એટલે તમારી જન્મ તારીખનો સરવાળો કોઈ વ્યક્તિ પચીસ તારીખે જન્મ્યું છે તો એનો મૂળાંક થશે બે વત્તા પાંચ એટલે કે સાત અને આજે આપણે ચર્ચા કરવાના છીએ કે ભાગ્યાંક શું છે ભાગ્યાંક એટલે તમારી આખી જન્મ તારીખનો સરવાળો તમારી જન્મ તારીખ જન્મ મહિનો અને જન્મ વર્ષ આ ત્રણેયનો સરવાળો કરવાનો અને જે ટોટલ આવે એને સિંગલ ડિજિટ પર લઈ જવાનો એટલે તમારો ભાગ્યાંક તમને મળી જશે હવે ધારો કે કોઈ વ્યક્તિ બે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ જન્મ્યું છે તો એનો ભાગ્યાંક શું થશે બે વત્તા બે વત્તા સાત એટલે કે ટોટલ અગિયાર થશે અને અગિયારને પણ વન પ્લસ વન કરશું એટલે એનો ભાગ્યાંક થશે બે બેન તો ભાગ્યાંકની આપણે વાત કરીએ તો આપ જે અંકશાસ્ત્રમાં એવું કહેવાય છે કે અંક જે છે એ એક થી નવ જ આવતા હોય બરાબર તો એકથી નવના અંકની શું વિશેષતાઓ છે ભાગ્યાંકની દ્રષ્ટિએ જો આપણે વાત કરીએ તો ભાગ્યાંક એટલે શું દરેક વ્યક્તિને જાણવાની બહુ ઈચ્છા હોય ઉત્સુકતા હોય કે મારું ભાગ્ય શું છે એ શું કહેવા માગે છે તો ભાગ્યાંક છે એ તમને તમારા જીવનનો રસ્તો બતાવે છે કે તમારે કઈ દિશામાં આગળ વધવાનું છે મારે જામનગરથી અબતકના સ્ટુડિયોએ આવવું હોય તો દસ રસ્તા છે પણ મારે કયા રસ્તે ચાલવું જોઈએ કે હું ઝડપથી એ સ્ટુડિયો સુધી પહોંચી જાઉં અને મારી લાઈફમાં સ્ટ્રગલ ઓછી આવે તો એ જે રસ્તો બતાવે છે એ ભાગ્યાંક બતાવે છે બેન તો અંકની વાત કરીએ એકથી નવ તો એક અંક શું કહે છે એની શું વિશેષતાઓ છે ભાગ્યાંકની દ્રષ્ટિએ તે વિશે હવે કોઈ વ્યક્તિનો ભાગ્યાંક એક છે એટલે એક નંબર સૂર્યને રિપ્રેઝેન્ટ કરે સૂર્ય શું કરે છે એ બધાને રોશની આપે છે તમે ક્યારેય એવું જોયું છે કે સૂર્યોદય એના સમય કરતાં પાંચ મિનિટ વહેલો કે પાંચ મિનિટ મોડો ઉદય થયો હોય ક્યારેય નહીં જોયું હોય તો જેનો ભાગ્યાંક એક હોય એમને એની લાઈફમાં પંક્ચુઆલિટી લાવવી જ જોઈએ તો જ એક નંબરના બ્લેસિંગ્સ એમને મળી શકે પછી એ જોબ કરતું હોય બિઝનેસ કરતું હોય હાઉસવાઈફ હોય કે સ્ટુડન્ટ હોય પણ એમને એમના જીવનમાં પંક્ચુઆલિટી અને કમિટમેન્ટ આ બે વસ્તુનો સમાવેશ કરવો જ જોઈએ ભાગ્યાંક જેનો એક હોય એ વ્યક્તિએ કોઈને પણ વાયદો કરે તો એને નિભાવવો જોઈએ અને જો એ નિભાવી ન શકે તો એવા વાયદા એણે કરવા જ ન જોઈએ જો આ રીતે ભાગ્યાંક એકવાળા વ્યક્તિ પોતાના જીવનમાં ફેરફાર લાવશે તો સો ટકા એના પણ ભાગ્યના રસ્તાઓ ખુલી જશે અને એક નંબરના બ્લેસિંગ્સ એમને ખૂબ પ્રમાણમાં મળશે બેન એના કોઈ ઉપાયો હોય શકે માની લો કે આપે કીધું એક નંબરના ભાગ્યાંકની જે વિશેષતાઓ કીધી પણ એમાં ક્યાંક ને ક્યાંક કોઈ અડચણ આવતી હોય તો એના કોઈ રેમેડીઝ ખરે આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ એ લોકો કરી શકે અને સૂર્યદેવને નિયમિત રૂપથી જળ અર્પણ કરી શકે પણ મેઇન રેમેડીઝ આની એ જ છે તમારા ઘરમાં કોઈ બાળક હોય કે જેનો ભાગ્યાંક એક હોય તો એને નાનપણથી જ એવી ટેવ પાડો તમે કે આપણે કોઈને સમય આપ્યો છે તો એ સમયે આપણે પહોંચવાનું જ છે આપણે કોઈને કમિટમેન્ટ કર્યું છે કે આપણે પાંચ વાગે આને મળવાનું છે કે તારું આ કામ અમે કરી દઈશું તો એ આપણે હંડ્રેડ ટ્રાય કરવાની કે એ આપણે ફૂલફિલ કરી શકીએ બેન બે નંબરની શું વિશેષતાઓ છે ભાગ્યાંકમાં બે નંબર એટલે ચંદ્રને રિપ્રેઝેન્ટ કરે છે આપણને બધાને ખબર જ છે કે ચંદ્ર ઇમોશન એટલે કે આપણા મનથી જોડાયેલો છે આપણા મનનો કારક છે તો જેનો ભાગ્યાંક બે હોય એ વ્યક્તિએ પોતાના ઇમોશનની તો કદર કરવાની છે પણ સામેવાળાના ઇમોશનની પણ કદર કરવાની છે દરેક સિચ્યુએશનમાં પ્રેમ કરુણા એ જ ઇમોશન હોવા એ જરૂરી નથી ઘણા ટાઈમે તમારે સ્ટ્રિક્ટ થઈને પણ ડિસિઝન લેવા પડે ધારો કે કોઈ ભાગ્યાંક બેવાળું વ્યક્તિ છે એને ઓસ્ટ્રેલિયા કે કેનેડાથી કોઈ બહુ સારી જોબ ઓપોર્ચ્યુનિટી મળી છે અને એને ખબર છે કે જો હું આ જોબ ઓપોર્ચ્યુનિટી હું એક્સેપ્ટ કરીશ તો હન્ડ્રેડ પર્સેન્ટ મને સક્સેસ મળશે પણ એ સમયે એવું વિચારે કે મારું ફેમિલીનું શું થશે કે ફેમિલીવાળા મને ના પાડે છે તો એનું ભાગ્યાંક એને જે આપવા માટે આવ્યું છે એ લઈ નહીં શકે તો ત્યારે એણે સ્ટ્રીક થઈને એ ડિસિઝન લેવું જોઈએ તો જેનો ભાગ્યાંક બે હોય એ આ રીતે પોતાના જીવનમાં ફેરફારો લાવશે તો બે નંબરના બ્લેસિંગ્સ એમને મળશે અને એ એના પ્રગતિના સરનામે ચોક્કસ પહોંચશે બેન હવે ભાગ્યાંકમાં આવતો ત્રણ નંબરની જો વાત કરીએ તો શું કહેશો જેનો પણ ભાગ્યાંક ત્રણ છે ત્રણ નંબર એટલે બૃહસ્પતિનો નંબર ગુરુનો નંબર જેનો ભાગ્યાંક ત્રણ છે એમણે જે બી કામ કરે એમાં વેલ્યુ એડિશન કરવાની પોતાના જ્ઞાનથી પોતાની તર્કશક્તિનો ઉપયોગ કરીને એ જોબમાં હોય બિઝનેસમાં હોય કોઈ પણ ક્ષેત્રમાં હોય પણ એણે એવી એડવાઇઝ આપવાની એવા સજેશન આપવાના કે પોતાના ઇનપુટ્સ કાંઈ આપી શકે તો ભાગ્યાંક ત્રણવાળા વ્યક્તિએ આ રીતે પોતાના જીવનમાં ફેરફાર લાવવાના છે અને જેનો પણ ભાગ્યાંક ત્રણ છે એને એના જીવનમાં એક ગુરુ ધારવા જ જોઈએ અને કોઈ પણ ગુરુનો અનાદર ક્યારેય ન કરવો જોઈએ એ કોઈ પણ ગુરુનો અનાદર કરશે તો ત્રણ નંબરના બ્લેસિંગ ક્યારેય નહીં મળે બેન ચાર નંબરની વાત કરીએ તો શું કહેશો જેનો ભાગ્યાંક ચાર હોય ચાર નંબર એટલે કે રાહુનો નંબર જેનો ભાગ્યાંક ચાર હોય એ વ્યક્તિ બહુ સ્માર્ટ હોય ચાલાક હોય ઇન્ટેલિજન્ટ હોય એ વ્યક્તિની સામે કોઈ આવે ને ત્યાં જ એને ખબર પડી જાય કે આ વ્યક્તિ મારી પાસે કયું કામ લઈને આવ્યો છે મતલબ એની પાછળનો એનો ઇન્ટેન્સ શું છે એ ચાર નંબરવાળા વ્યક્તિને તરત જ ખબર પડી જાય ચાર નંબર જે રાહુનો નંબર છે આપણે ગયા એપિસોડમાં પણ વાત કરી હતી કે એની પાસે અપર બોડી પાર્ટ જ છે તો જેનો ભાગ્યાંક ચાર હોય એનું બ્રેઇન બહુ પાવરફુલ હોય એ એના બ્રેઇનનો જેટલો પોઝિટિવ વેમાં ઉપયોગ કરે એટલા એને ચાર નંબરના બ્લેસિંગ્સ મળે અને જેનો ભાગ્યાંક ચાર છે એણે એવું કામ કરવું જોઈએ પોતાની જીભથી એટલે કે વાણીથી એ એની ઇન્કમ જનરેટ થઈ શકે જો એ એવા પ્રોફેશનમાં જાય અને એના બ્રેઇનનો પોઝિટિવ વેમાં યુઝ કરે તો ભાગ્યાંક ચારવાળાને સક્સેસ ઝડપથી મળે છે ભાગ્યાંક ચાર જે છે એમને પ્રોપર રેસ્ટ લેવો ખૂબ જરૂરી છે ઘણીવાર એવું જોવા મળે છે કે જેમનો ભાગ્યાંક ચાર હોય એમને પૂરતા પ્રમાણમાં ઊંઘ નથી આવતી હોતી એનું બ્રેઇન સતત ને સતત એટલા બધા વિચારો કરે કે પૂરતા પ્રમાણમાં રેસ્ટ એ ના કરે એટલે ફોર નંબરની રેમેડીઝમાં એ છે કે એમણે પૂરતો રેસ્ટ કરવો જોઈએ અને માતા સરસ્વતી અને ગણપતિજી આ બેની આરાધના એમણે ચોક્કસથી કરવી જોઈએ બેન આપે ભાગ્યાંકમાં એક થી ચાર અંક ને લઈને ખૂબ સારી માહિતી આપી હવે વાત છે નંબર પાંચ ની શું કેશો નંબર પાંચ એટલે કે જેનો ભાગ્યાંક પાંચ છે પાંચ નંબર બુદ્ધ ને રિપ્રેઝેન્ટ કરે તો જેનો ભાગ્યાંક પાંચ હોય એ એના જીવનમાં એકવાર તો વ્યાપાર કરે જ એનું મગજ હંમેશા એ વિચારતું હોય કે હું આ બિઝનેસ કરું અને જો એ વ્યક્તિ બિઝનેસમાં હોય તો જો એ એક લાખનો બિઝનેસ કરતું હોય તો એમ વિચારે કે દસ લાખનો કઈ રીતે કરું દસ લાખનો હોય તો એક કરોડનો કઈ રીતે કરું સતતને સતત એનું મગજ એમાં જ હોય કે મારો બિઝનેસ હું કઈ રીતે વધારું અને આટલો બધો બ્રેઇનનો યુઝ કરે એટલે ક્યારેક એને હેલ્થ ઇશ્યુ પણ આવી શકે તો જેનો ભાગ્યાંક પાંચ છે એમણે એના જીવનમાં ઠહેરાવ લાવવાની જરૂર છે થોડી ધીરજ રાખવાની અને એણે એના ડે ટુ ડે લાઈફમાં ડાયરી લખવાની પ્રેક્ટિસ કરવાની છે જેનો ભાગ્યાંક પાંચ હોય એમને બહુ સારા આઈડિયાઝ આવતા હોય અને ઘણીવાર શું થાય કે પોતાના જ આઈડિયાઝ એ ભૂલી જાય એટલે એણે ડે ટુ ડે લાઈફમાં એને જે આઈડિયાઝ આવતા હોય એ અને આખા દિવસમાં એને શું કાર્ય કરવાનું છે એ એ ડાયરી લખવાની એ પ્રેક્ટિસ કરે તો પાંચ નંબરના બ્લેસિંગ્સ એમને પૂરતા પ્રમાણમાં મળે બેન એમાં કોઈ લૂપ હોલ્સ ખરા આ નંબર જો લૂપ હોલ્સ હોય તો એની રેમેડી શું પાંચ નંબર વાળું વ્યક્તિ જેમ એનું બ્રેઇન એટલું બધું એક્ટિવ હોય એટલે કોઈ એક જગ્યાએ ટકી ના શકે એના માટે ઓમ બુમ બુદ્ધાય નમઃ ના જાપ કરી શકે અને ગણપતિજીની આરાધના પણ કરી શકે બેન છ નંબર વિશે શું માનવું છે આપણે છ નંબર એટલે કે જેનો ભાગ્યાંક છ છે તમારી જન્મ તારીખનો સરવાળો કરો અને તમને એનો ટોટલ છ મળે તો તમારો ભાગ્યાંક છ થશે છ એટલે શુક્રનો નંબર હવે તમારો ભાગ્યાંક તમને લક્ઝરી આપવા માટે જ આવ્યો છે એટલે તમારે તમારી લાઈફમાં લક્ઝરી એડ કરવાની છે એનો મતલબ એવો નથી કે તમે બી મોંઘી અથવા તો બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદવા લાગો પણ જ્યારે બી તમારી જીવન જરૂરિયાતમાં કોઈ વસ્તુની તમને જરૂર છે અને તમે ખરીદી કરવા જાઓ તો તમારે સેકન્ડ હેન્ડ વસ્તુ નહીં લેવાની બ્રાન્ડેડ વસ્તુ લેવાની પણ એવું છે કે બજેટ નથી પણ મેડમે કીધું છે કે બ્રાન્ડેડ લેવાનું એટલે લઈ લેવાનું એવું નથી તમે ત્રણ ચાર મહિના વેઇટ કરો તમારી પાસે બજેટ થઈ જાય પછી લેવાની છે પણ સારી બ્રાન્ડની અને સારી વસ્તુ તમારી લાઈફમાં તમારે એડ કરવાની છે હવે તમે કોઈ બિઝનેસ કરો છો કોઈ પ્રોડક્ટ સર્વિસમાં છો તમે તો તમારું જે પ્રોડક્ટનું પેકેજિંગ હોય એને તમારે લક્ઝરી બનાવવાનું કે કોઈ ક્લાયન્ટ એને રિસીવ કરે તો એને એવી ફિલિંગ આવે કે ના મારા હાથમાં કાંઈક બહુ સરસ વસ્તુ આવી છે તમે જોબ કરતા હોય તો એમાં તમે બ્રાન્ડેડ પેનનો યુઝ કરી શકો બ્રાન્ડેડ વોલેટનો યુઝ કરી શકો આ રીતે તમે જોબમાં હોય કે બિઝનેસમાં હોય કે સ્ટડી કરતા હોય તમારે કોઈ ને કોઈ રીતે તમારી લાઈફમાં લક્ઝરીને એડ કરવાની છે હવે જેનો ભાગ્યાંક છ હોય એનો એક માઇનસ પોઈન્ટ પણ છે કે એમના પેટમાં કોઈ વાત ટકે નહીં એના જે આઈડિયાઝ હોય એ ઇઝીલી બધા સાથે શેર કરી દેતા હોય છે તો ઘણીવાર એ જે એના પ્લાન શેર કરે એ પૂરા કરવામાં પણ પ્રોબ્લેમ આવતો હોય છે અને એના લીધે એના ફ્રેન્ડશીપ અને રિલેશનશીપમાં પણ પ્રોબ્લેમ આવતો હોય છે એટલે નંબર ઇક્સવાળા વ્યક્તિએ પોતાના જે બી આઈડિયાઝ છે પોતાના જે ફ્યુચર પ્લાન છે એ પોતાના સુધી જ રાખવા જોઈએ બેનો ભાગ્યાંકમાં હવે છલા ત્રણ અંક બાકી રહ્યા છે 7 8 અને 9 7 અંક માટે આપનું શું કહેવું છે જેનો ભાગ્યાંક 7 છે 7 નંબર એટલે કેતુને રિપ્રેઝન્ટ કરે જેમ આપણે એપિસોડ 2 માં ચર્ચા કરી હતી કે કેતુ પાસે લોઅર બોડી પાર્ટ છે કે એની પાસે બ્રેઈન નથી હંમેશા એ દિલથી વિચારે તો જેનો ભાગ્યાંક સાત છે એની પાસે બધું જ હોય બધી ફેસિલિટી હોય ઇન્કમ સારી હોય કોઈ પ્રોબ્લેમ ન હોય છતાં પણ એના જીવનમાં અસંતોષ હોય કેતુ છે એટલે કે સાત નંબરવાળા વ્યક્તિ ક્યારેય પૈસાની પાછળ નથી ભાગતા તો જેનો ભાગ્યાંક સાત છે એણે એ દિશામાં વિચારવું જોઈએ કે હું કોણ છું હું આત્મા છું એ દિશામાં એણે વિચારવાનું ચાલુ કરવું જોઈએ અને સાત નંબરવાળા વ્યક્તિ પાસે કોઈ પણ વ્યક્તિ આવે કાંઈ પણ પ્રોબ્લેમ લઈને તો એણે શાંતિથી સાંભળવો જોઈએ અને યોગ્ય એડવાઇસ આપવી જોઈએ તમે બિઝનેસ કરતા હોય કે જોબ કરતા હોય સ્ટડી કરતા હોય હાઉસવાઈફ હોય તમે કોઈ પણ જગ્યાએ હોય પણ તમારી પાસે જ્યારે કોઈ પણ પ્રોબ્લેમ લઈને આવે ત્યારે તમારે એને નેગ્લેક્ટ નહીં કરવાનું કે જવા દેને નથી સાંભળવું એવું નહીં કરવાનું સામેવાળા વ્યક્તિના પ્રોબ્લેમને સાંભળવાના અને તમને જે યોગ્ય લાગે એ એડવાઇઝ એમને આપવાની સાત નંબરવાળા વ્યક્તિનો ઇન્ટ્યુશન પાવર બહુ હાઈ હોય એટલે એ જે એડવાઇસ આપે એને ફોલો કરવાથી સામેવાળાને પણ રિઝલ્ટ મળતું હોય છે સાત નંબર હિલિંગનો નંબર છે સાત નંબર પોતે શૂન્ય છે એટલે એકવાર જેનો ભાગ્યાંક સાત છે એવું સમજી લે કે હું શૂન્ય છું તો એ શૂન્યમાંથી સર્જન કરી શકે એક લાઇન છે કે તું એક રૂપિયા દેગા તવો દસ લાખ દેગા એના ઉપર એમને કામ કરવાનું છે લોકોની હેલ્પ કરવાની છે લોકોને એડવાઇઝ આપવાની છે અને કોઈ ને કોઈ રીતે લોકોને હીલ કરવાના છે આ છે જેનો ભાગ્યાંક સાત હોય એની માટેની બેન નંબર વિશે શું છે આપનું આઠ નંબર એટલે શનિદેવનો નંબર તમે જે કાર્ય કર્યા છે તમે જે કર્મ કર્યું છે એમનું એ તમને ફળ આપશે શનિદેવની કૃપા વિના કોઈની પણ પાસે પૈસા આવતા નથી એ વાત ફેક્ટ છે પણ જેનો ભાગ્યાંક આઠ છે એનું ભાગ્ય શું છે કે હાર્ડવર્ક કરવાનું ખરી મહેનત કરવાની ત્યારે આઠ નંબરના વ્યક્તિના જીવનમાં સક્સેસ આવે છે આઠ નંબરવાળું વ્યક્તિ શોર્ટકટથી કદાચ બહુ મોટું એમ્પાયર પણ ઊભું કરી લેશે ને તો પણ થોડા સમયમાં એ જેમ પત્તાનો મહેલ આપણે ને પડી જાય એ રીતે પડી જશે એટલે આઠ નંબરવાળા વ્યક્તિએ એ મનમાં નક્કી કરી લેવાનું છે કે મારું ભાગ્ય હાર્ડવર્કથી છે એટલે એણે હાર્ડવર્ક કરવાનું છે હાર્ડવર્ક કરશે તો સો ટકા એમને સક્સેસ મળશે જ કારણ કે શનિદેવ હંમેશા કર્મોનું ફળ આપે જ છે એટલે સાચી દિશામાં અને સારી રીતે મહેનત કરશે તો આઠ નંબરવાળાને એનું ભાગ્ય સાથ આપશે જેનો ભાગ્યાંક આઠ હોય એમને એમના જીવનમાં બત્રીસ વર્ષ પછી સફળતાઓ મળતી હોય છે એવું ઓબ્ઝર્વેશનમાં દેખાયું છે એટલે આઠ નંબરવાળું વ્યક્તિ થોડી શાંતિ રાખે અને હાર્ડવર્ક કર્યા કરે એટલે એમના સક્સેસના દરવાજા ખુલી જશે બેન હવે અંતિમ અંક જે છે એ નવ નંબર છે નવ નંબર વિશાપનું શું માનું છું નવ નંબર એટલે કે મંગળનો નંબર નવ નંબર શું છે એનર્જી છે તો નવ નંબર જેનો ભાગ્યાંક છે એમણે એવું કામ કરવાનું છે કે જેનાથી એ લોકોને કંટ્રોલ કરી શકે એ એમની નીચે લોકોને હાયર કરે પોતાની ટીમ બનાવે અને એ રીતે લોકોને કંટ્રોલમાં રાખીને પોતાનું કામ કરી શકે જેનો ભાગ્યાંક ન હોય એ વ્યક્તિને કામ કઢાવતા બહુ સારી રીતે આવડતું હોય તો એ જ્યારે ટીમ લીડિંગનું કામ કરે ત્યારે એને ખૂબ સારી સફળતા મળતી હોય છે નવ નંબરવાળા વ્યક્તિમાં એનર્જી ભરપૂર હોય છે એટલે જો એ એની એનર્જીનો યોગ્ય યુઝ ન કરે તો એને સ્કીન પ્રોબ્લેમ છે રેસીસનો પ્રોબ્લેમ છે અથવા તો બીજા કોઈ પણ હેલ્થ ઇશ્યુ આવી શકે છે એટલે એમણે મેડિટેશન યોગા એક્સરસાઇઝ આ રેગ્યુલર કરવું જ જોઈએ આ છે ભાગ્યાંક નવ કે આ રીતે પોતાને લાઈફમાં ચેન્જીસ લાવશે તો પ્રગતિના સરનામે ચોક્કસથી પહોંચશે આપણે જે વાત કરી એકથી નવ નંબરની મારું કામ છે તમારા મનમાં બીજ રોપવાનું કે આ રીતે તમે આગળ વધશો તો તમારા જીવનમાં પણ સફળતા આવશે હવે આ બીજને તમારે વૃક્ષ કઈ રીતે બનાવવું તમારી ડે ટુ ડે લાઈફમાં કઈ રીતે ફેરફારો લાવવા એ તમારે જોવાનું છે અને આ રીતે તમારી લાઈફમાં તમે આગળ વધી શકશો બેન આપનો ખૂબ ખૂબ આભાર કે આપે આપનો કિંમતી સમય ફાળવી આવ્યા અને ખરા અર્થમાં જે ભાગ્યાંક વિશે તે બધા આપનો ખૂબ ખૂબ આભાર અપેક્ષા છે કે આપ સર્વે દર્શક મિત્રો બેન દ્વારા કહેલી વાતને ખરા અર્થમાં ચરિતાર્થ કરશો ત્યારે ફરીથી આ જ વિષય ઉપર કોઈક નવા ટોપિક સાથે મેં આપની સમક્ષ પ્રસ્તુત થશું ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો હપ્તક નમસ્કાર